दर्शक मित्रों, आपणे आवी गईए छीए राजकोटना कोठारिया गाम पासे आवेली प्रेमोदा बेन प्राथमिक शाळा। मित्रों, सरकार भणतर माटे केटलो खर्च करे छे अने केटली सवलतो आपे छे अने शुं माहोल होय छे ते आपणे जाणતા નથી અને બાળકોને સરકાર શ્રી તરફથી આપવામાં આવતા ફ્રી શિક્ષણને બદલે પ્રાઇવેટ શાળામાં મોકલીએ છીએ તો લોકસામના ન્યૂઝ આજે રૂબરૂ શાળાના માહોલે ત્યાંના શિક્ષકનું વર્તન અને ચોખ્ખાઈ જેવા મુલાકાત લીધેલી અને ત્યાંના પ્રિન્સિપાલ અને શિક્ષક અને બાળકો સાથે વાત કરેલી। રિપોર્ટર રોનક ચરણદાસ, લોકસામના ન્યૂઝ, રાજકોટ। સાહેબ, હજી એક પ્રશ્ન છે કે હમણાં જે વાત થઈ રહી હતી કે ભાઈ પ્રાથમિક શાળાના જે કંઈ પણ જે રૂલ્સ ફોલો થવા જોઈએ, સ્વચ્છતા છે, ટાઈમસર છે, શિક્ષકોનું જે કંઈ પણ ટાઈમલી પીરિયડ લેવાનું છે, એ બધું, તો એ બધી વસ્તુ શું હતી? અમારે અહીંયા સાહેબ એવું છે કે બાલવાટિકાથી માંડીને બાળકો એટલે કે 5 વર્ષ પૂરે કરે એટલે બાળકો આવતા હોય, એટલે જ્યારે જ્યારે અમારે સંખ્યા પણ એટલી બધી છે, અત્યારે અમારે 550 જેવી સંખ્યા છે અને 18 શિક્ષકોનો સ્ટાફ છે, એટલે જ્યારે જ્યારે બાળકો અહીંયા આવે 11 વાગે, આપણે 11:30 બાળકો અંદરથી મેદાનમાં આવવા માંડે, ત્યાર પછી સેનિટેશનનો એ લોકો ઉપયોગ કરતા હોય છે। અમારે જે સફાઈ કામદાર આવે એટલે 11 વાગે લગભગ સફાઈ કરીને જતા રહે, એટલે પછી આખો દિવસમાં ક્યારેક ક્યારેક એવું બને, અમારા પટાવાળા બેન છે સાફ સફાઈ કરે જ છે પાણીથી, પણ પાણીની વ્યવસ્થા ન હોય અથવા તો આટલા બધા બાળકો છે, આપણે જાણીએ છીએ કે આપણા ઘરમાં પણ જ્યારે 5 વ્યક્તિ હોય તો નિયમિત સફાઈ સતત કરવી પડે, ત્યારે અમારે 550 બાળકોમાં કોઈ નાનું બાળક જઈ અને બગાડી આવે ત્યારે આવો પ્રશ્ન ઊભા થતા હોય, અસ્વસ્થતા લાગતી હોય છે, પણ ખરેખર અમે નિયમિત એની ઉપર પૂરતું ધ્યાન આપીએ છીએ અને ભવિષ્યમાં પણ હજી આથી વધારે ધ્યાન આપવાનો અમે પ્રયત્ન કરીશું।